તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ એટલો જ ગરમાઈ રહ્યો છે. વાત કરીએ ધંધુકાની તો ભાજપે જે રીતે ધંધુકામાં ટિકિટોની વહેંચણી કરી છે તેને લઈ કોળી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ખાસ કરીને રાણપુર કોળી સમાજમાં ઉમેદવારોની પસંદગીને લઈ આવતીકાલે કોળી સમાજ કાર્યકરોનું સંમેલન રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે ધંધુકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભી છે, ત્યારે સ્થાનિકોની માંગ છે કે કોળી સમાજના સ્થાનિક ઉમેદવારને પસંદ કરવામાં આવે, નહીં તો કોળી સમાજના આગેવાનો અપક્ષ ઉમેદવારી પણ નોંધાવશે. આપને અહીં જણાવી દઈએ કે ધંધુકા બેઠક પર અમદાવાદ જિલ્લા ભાજપ કારોબારી સભ્ય ચાંદુભાઈ ચૌહાણે દાવેદારી નોંધાવી હતી. વધુ માહિતી આપશે સંવાદદાતા રાજુ બારૈયા. રાજુ, શા માટે આ બેઠકને લઈને વિવાદ સર્જાયો છે? ચોક્કસ જે વાત કરવામાં આવે તો ધંધુકા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા બગોદરાના કાળુભાઈ ડાભીને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈ છેલ્લા કેટલાય સમયથી ધંધુકાના સ્થાનિક અને ડોક્ટર સાથે વ્યવસાય સંકળાયેલા ડોક્ટર ચૌહાણે આ બાબત આ મામલામાં તેઓની પ્રબળ દાવેદારી હતી. જનરલ કાળુભાઈ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં જાહેર કરવામાં આવી. ત્યારથી ચોક્કસથી બોટાદના રાણપુર જે તાલુકો છે તે ધંધુકા વિધાનસભામાં આવશે અને રાણપુર વિસ્તારના તમામ કોળી સમાજના જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે એમને રોજ જોવા મળી રહ્યો છે અને તેઓનું એવું કહેવાનું છે કે ખરેખર અમારા ધંધુકા વિધાનસભા બેઠક ઉપર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે નહીં કે આઈઆઈટી ઉમેદવારને, જનરલ વિરોધ છે. અને આવતીકાલે એક કોળી સમાજના જે ભાજપ સાથે સંકળાયેલા ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા કાર્યકર્તાઓનું એક સંમેલન યોજ્યું છે અને જરૂર પડશે તો અપક્ષ ઉમેદવારી પણ નોંધવામાં આવશે. બિલકુલ રાજુ, માહિતી આપવા બદલ આપનો આભાર.